બે વર્ષ પહેલા જ્યારે તાપી નદીમાં વકરી રહેલ જળકુંભી સમસ્યાનો મુદ્દો ઉઠાવાયો ત્યારે શાસકોએ નક્કર કાર્યવાહી કરી ઉકેલ લાવવાને બદલે તાપી શુદ્ધિકરણનો ઉત્સવ કર્યો. રન ફોર તાપી નદીનો તાઇફો કર્યો. તેમાં ખુદ મુખ્યમંત્રીએ આવીને તાપી શુદ્ધિકરણ માટે 900 કરોડ રૂપિયાની જાહેરાત કરી, પરંતુ ન તો તાપી શુદ્ધિકરણ થયું કે ન તો રાજ્ય સરકારે જાહેર કરેલા રૂપિયા આપ્યા. ભાજપ શહેર પ્રમુખ તરફથી રામનવમી પર લોકોએ સાથે મળી લોક સહકાર આપી તાપી શુદ્ધિકરણ કરવાની જાહેરાત કરી. જ્યારે જ્યારે આપની બેદરકારીથી વકરેલી સમસ્યા બાબતે શાસકો બે ફૂટ પર આવે છે ત્યારે લોકોને માત્ર ભમરાવવા માટે આ તરકટ ગોઠવાય છે. તાપી શુદ્ધિકરણ માટે લોકો સહકાર આપવા તૈયાર જ છે, પણ હવે મહાનગરપાલિકાના શાસકોએ આ સમસ્યાનું સમાધાન સોચવાની સાચી દાનત બતાવવાની જરૂર છે. આપણે અત્યારે તાપી નદીમાં કોઝવે પાસે છીએ. આપ જોઈ રહ્યા છો કે જળકુંભીથી આખું તાપી નદી ઢકાઈ ગઈ છે, જેને આપણે માતા કહીએ છીએ. આ જ તાપી નદીમાંથી 55 થી 60 લાખ લોકોને, સુરતવાસીઓને શુદ્ધ પીવાનું પાણી પૂરું પડે છે. આપ જોઈ રહ્યા છો અત્યારે કે જળકુંભીથી આખી તાપી નદી ઢકાઈ ગઈ છે. આના માટે સુરત મહાનગરપાલિકા ક્યારેય પોતે શુદ્ધિકરણ માટે સિરિયસલી જવાબદારી લીધી હોય એવું દેખાતું નથી. 2 વર્ષ પહેલાં તાપી શુદ્ધિકરણના નામે લોકોને અહીંયા ભેગા કરવામાં આવ્યા હતા, એક મહોત્સવ કરવામાં આવ્યો હતો. લોક એક જ અપેક્ષા હતી કે લોકોને કે તાપી શુદ્ધિકરણ થઈ જશે આ મહોત્સવથી, પણ પછી એની પાછળ જે કાર્ય થવું જોઈએ એ થયું નહીં. એ પછી 1 વર્ષ અગાઉ રન ફોર તાપીના નામે એક કાર્યક્રમ કરવામાં આવ્યો. મુખ્યમંત્રી જાતે સુરતમાં આવ્યા, લોકોને દોડાવ્યા, અને એના માટે જે તાપી શુદ્ધિકરણની એ સમયે બી એક વાત હતી, પણ આપ જોવો છો પરિસ્થિતિ આજે એને એ જ ઊભી થઈ છે. ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે સુરત શહેરના લોકો માટે આજે ભારતીય જનતા પાર્ટીને જે શાસન સોંપવામાં આવ્યું છે, જે એમને અહીંયાથી શુદ્ધ પાણી મળી રહે એ હેતુ માટે એને સારું શાસન જે સોંપવામાં આવ્યું હતું, ક્યાંક ને ક્યાંક શાસકો આ મુદ્દે ફેલ રહ્યા છે. આપે જોયું ગઈકાલે તાપી શુદ્ધિકરણના નામે જે નીતિનભાઈ છે ભાજપ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ, એમણે એક નિવેદન લોકો માટે કર્યું છે કે 25 તારીખે રામનવમી આવે છે, આપણે જાતે સૌ ભેગા મળી અને તાપી શુદ્ધિકરણ માટે કંઈક કરીએ. હું નીતિનભાઈને આવકારું છું આ વાતને. એમને એમ પણ નથી કહેતો કે આપ જે વિચારો છો એ ખોટું વિચારો છો, પણ મારે એટલું જ કહેવું છે લોકોનો સહકાર, લોકો તો પહેલેથી જ આપણી સાથે છે. તાપી શુદ્ધિકરણના નામે કાર્યક્રમ કર્યો ત્યારે બી લોકો સાથે હતા, રન ફોર તાપી કર્યો ત્યારે બી સાથે હતા, પણ ક્યાંક ને ક્યાંક આપણે ઊંઘતા ઝડપાઈ ગયા એવું લાગે છે. આ હાલત આપ જોયું પાછળ કે લીલીછમ ચાદર, એમાં જે જીવાતો છે લોકોના ઘર સુધી આ જીવાતો પહોંચી ગઈ છે. લોકોના આરોગ્ય સાથે જ્યારે ચેડા થઈ રહી હોય ત્યારે અમે બેસી રહેવાવાળા લોકો નથી, અમે તો હંમેશા તમને જગાડ્યા છે.